તો મિત્રો આપણે કુલમનો નિયમ મળી ગયા, સંપાતમાંનો સિદ્ધાંત પણ મળી ગયા. તો આ કુલમના નિયમનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો જરા પ્રસ્તાવનાને લગતી થોડી વાત કરીએ કે ધારો કે ઉગમ બિંદુઓ પર કેપિટલ ક્યુ બિંદુએ વિદ્યુતભાર મૂકેલો છે અને આ વિદ્યુતભારની આજુબાજુના આ સ્થાન સુધી ધરાવતા બિંદુ P આગળ આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એ બળ લગાડશે. હવે જો અહીંથી આપણે આ વિદ્યુતભારને લઈ લઈએ તો બિંદુ P આગળ કંઈ જ નથી. જો બિંદુ P પાસે કંઈ જ નથી તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર કંઈ જ નથી તો P પર ક્યુ વિદ્યુતભાર મૂકતા એના પર બળ લાગ્યું કંઈથી? તો ધોરણ 11 માં આપણે ભણી ગયા છે સંપર્ક બળ અને ક્ષેત્રબળ. તો જો સંપર્ક દ્વારા બળ લાગતા હોય તો સંપર્ક બળ કહેવાય. અહીંયા કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે કોઈ સંપર્ક નથી અને માટે અહીંયા જે બળ લાગે છે એ ક્ષેત્રબળ છે. એટલે કે અહીંયા ક્યુ વિદ્યુતભાર પર કેપિટલ ક્યુ વિદ્યુતભારના ક્ષેત્રના કારણે બળ લાગે છે. એટલે કે ક્યુ વિદ્યુતભારના કારણે એની આજુબાજુના વિસ્તારમાં એક પ્રકારની અસર વર્તાય છે અને એ અસરમાં માનો કે કોઈ ક્યુ વિદ્યુતભાર આવી જાય તો એ આ ક્યુ વિદ્યુતભાર દ્વારા એના પર શું લાગે છે? બળ લાગે છે, જેને ક્ષેત્રબળ કહેવામાં આવે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય તેની જરા ખાસ વ્યાખ્યા નોંધી લેજો. વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આજુબાજુના વિસ્તારમાં કોઈ બિંદુ આ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને તે વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. અથવા એની બીજી વ્યાખ્યા આવી છે કે વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આજુબાજુના કોઈ પણ બિંદુ અથવા આપેલા બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુતભાર તંત્રનું કે તે વિદ્યુતભારનું વિદ્યુત તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર ખાસ યાદ રાખજો, E એટલે બળ ભાગ્યા તે બિંદુ આગળ મૂકેલો વિદ્યુતભાર. હવે બીજો એક પ્રશ્ન કે બિંદુ અને વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, આ એક અલગ બે માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે બિંદુ અને વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો જરા આકૃતિ જરા જુઓ કે આકૃતિમાં કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઓ પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને ક્યુ થી આ સ્થાન સુધી ધરાવતા બિંદુ પી પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે તો બિંદુ અને વિદ્યુતભાર ક્યુ પર કેપિટલ ક્યુ ના કારણે લાગતું બળ સદિશ F ઇક્વલ ટુ K Q સ્મોલ Q અને ભાગ્યા અંતર કેટલું કે અંતર R R સ્ક્વેર એટલે કુલમ્બનો નિયમ K Q Q ભાગ્યા R સ્ક્વેર ઇનપુ કઈ દિશામાં બળ લાગે છે? આ દિશામાં બળ લાગે એટલે કયો કેરેટ? આ સદિશ R ની દિશાનો એકમ સદિશ R કેરેટ થશે. હવે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? કે બળ ભાગ્યા વિદ્યુતભાર. એટલે કે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર P પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ અને ભાગ્યા P પરનો વિદ્યુતભાર એટલે કે બળ F ભાગ્યા Q. એટલે કે F કેટલા? તો કે F K Q Q ભાગ્યા R² / R² એટલે K Q Q ભાગ્યા R² / R² એટલે છેદમાં Q. આ Q Q ઉડી જશે, Q Q ઉડી જાય એટલે આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર K કેપિટલ Q અને ભાગ્યા R² / R² થશે. આને મૂલ્યના સ્વરૂપમાં KQ / R² સૂત્ર સ્વરૂપે પણ દર્શાવાય છે. એનો એકમ કયો? તો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ સદિશ E નો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો એકમ છે વોલ્ટ